હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ટીવાય બી કોમ સેમેસ્ટર 5ની અંદર ભંડોળ પ્રવાહપત્રક એનો એક એક્ઝામ્પલ જોઈશું. સાઉથ ગુજરાત યુનિવર્સિટી 2009માં પૂછાયો હતો. રકમ પહેલાં જોઈએ તો શૈલેષ લિમિટેડના તારીખ 31/3 અને 31/3/18 અને 31/3/19ના રોજના પાકા સર્વે આપવામાં આવ્યા છે. અહીં પાકા સર્વેમાં વિગત જોઈશું અને આપણે 31/3/18 અને 31/3/19ને સાથે એને કમ્પેર પણ કરતા જશું. તો પહેલું જે આપણને મૂડી દેવા સાઇડ ઉપર આપણને વિગત આપવામાં આવી છે શેર મૂડીમાં, એ છે 10% રેડીમેડ પ્રેફરન્સ શેર દરેક રૂપિયા 10નો 7.50 ભરપાઈ થયેલા છે, એટલે કે અપૂર્ણ ભરપાઈ થયેલા શેર છે. શરૂઆતમાં 90,000 છે અને 31/3/19માં 0 થઈ ગયા છે, એટલે કે આપણે પરત કર્યા છે. તો જ્યારે પણ પ્રેફરન્સ શેર પરત કરવાના હોય તો એની જે કાયદાકીય જોગવાઈ છે એ મુજબ એને પહેલાં પૂર્ણ ભરપાઈ કરવા પડતા હોય છે. એટલે કે અહીં જે 7.50 રૂપિયા છે એને આપણે 10 રૂપિયાનો કરવો પડે. તો એના માટે આપણે શું કરવું પડશે? તો 2.50 રૂપિયા જે બાકી છે એ આપણે બાકી હપ્તો કહેવાય, અથવા એ બાકી હપ્તો આપણે પહેલાં મંગાવવાનો રહેશે, એટલે કે ભંડોળની પ્રાપ્તિ ગણાશે. અને ત્યારબાદ જ જે છે એ પૂર્ણ ભરપાઈ થયેલા શેર જે છે એ આપણે પરત કરી શકશું. તો આના માટે એક હવાલો પણ છે એની સાથે. તો હવાલાની અંદર જોઈએ તો 3જા નંબરનો હવાલો છે કે કંપનીએ કાયદાની જરૂરી જોગવાઈઓનું પાલન કરી રેડીમેડ પ્રેફરન્સ શેરો 10% પ્રીમિયમે પરત કરેલા છે. કાયદાકીય જોગવાઈઓ એટલે હમણાં આપણે ચર્ચા કરી તે મુજબ કે 2.50 રૂપિયા બાકી હપ્તો છે એ મંગાવવાનો રહેશે, એટલે એ ભંડોળની પ્રાપ્તિ. અને ત્યારબાદ રેડીમેડ પ્રેફરન્સ શેર એટલે કે શેર મૂડી જે પૂર્ણ ભરપાઈ થઈ તે અને 10% પ્રીમિયમ એ બંને આપણે પરત કરવાનો રહેશે, એટલે કે ભંડોળનો ઉપયોગ. ત્યારબાદ એની સાથે જ આ બીજી વિગત સંકળાયેલી છે કે પ્રેફરન્સ શેરો પરત કરવા માટે સામાન્ય અનામતમાંથી 1,20,000 મૂડી અનામત ખાતે મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવ્યા છે. એટલે આ જે આપણે શેર મૂડી જે છે પ્રેફરન્સ શેર મૂડી એ જે પરત કરવાના છે એના માટેની જોગવાઈ આપણે સામાન્ય અનામતમાંથી કરવાના છે. એટલે આપણે સામાન્ય અનામતનું જે ખાતું આવે છે એ આપણે ઉધાર કરવાનું રહેશે. જેમાંથી જોગવાઈ કરવામાં આવતી હોય તેને ઉધાર કરવાનું રહેશે અને જે ખાતા માટે જોગવાઈ કરવામાં આવી છે એ જમા થશે. એટલે અહીં સામાન્ય અનામત ખાતું ઉધાર અને મૂડી પરત અનામત ખાતું જમા થશે. ત્યારબાદ ઇક્વિટી શેર મૂડી આપવામાં આવી છે 10:1 એવા 2,40,000 અને 4,00,000. એટલે કે અહીં શેર મૂડીમાં આપણે જોશું તો વધારો થયો છે. તો હવે કયા કારણસર વધારો થયો છે? તો એક તો નવા ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે, તો જો નવા ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે તો ભંડોળની પ્રાપ્તિ થશે. અને બીજું જે છે એ બોનસ શેર હોય છે કે જેમાં ભંડોળની પ્રાપ્તિ થતી નથી. તો આના માટે પણ આપણને વધારાની માહિતીમાં એક હવાલો આપવામાં આવ્યો છે. તો 4 નંબરનો હવાલો છે કે કંપનીએ મૂડી પરત અનામતમાંથી વર્તમાન શેરધારકોને 2:1ના પ્રમાણમાં બોનસ શેર આપવામાં આવ્યો છે. 2:1ના પ્રમાણમાં આપવામાં આવ્યો છે એટલે કે આપણી જે શેર મૂડી જે છે એ છે શરૂઆતમાં 2,40,000. તો 2:1 કરશું એટલે 1,20,000 આવશે એના અડધા. તો 1,20,000 જે આપણા અહીં સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામત ખાતે ગયા હતા એમાંથી આપણે આ મૂડી પરત અનામતમાંથી આપણે બોનસ શેર આપવાના છે 1,20,000નો. અને બોનસ શેર આપીએ છીએ તો એની આપણે ભંડોળની પ્રાપ્તિ થશે નહીં. પણ એ સિવાય જે આપણો ડિફરન્સ છે આની અંદર 2,40,000 વત્તા 1,20,000 કરશું એટલે 3,60,000. હજુ જે 40,000 જે ખૂટે છે એ આપણા જે નવા ઇક્વિટી શેર બહાર પાડેલા ગણાશે અને એ જે છે એ આપણે ભંડોળની પ્રાપ્તિ ગણાશે. બોનસ શેર એ આપણી ભંડોળની પ્રાપ્તિ નથી, પરંતુ નવા જે ઇક્વિટી શેર બાકી રહેવાના છે ઘટવાના છે એ આપણી ભંડોળની પ્રાપ્તિ ગણાશે. ત્યારબાદ અનામત વધારાની અંદર જોઈએ તો જામીનગીરી પ્રીમિયમ છે. તો જામીનગીરી પ્રીમિયમ જોશો તો 20,000 અને 8,000 આપવામાં આવ્યું છે. તો એમાં ઘટાડો થયો છે એટલે કે ઉપયોગ થયો છે. તો એ ઉપયોગ ક્યારે થશે? તો એ નોર્મલી જે હોય છે એ જ્યારે આપણે કોઈ પ્રેફરન્સ શેર મૂડી કે ડિબેન્ચરને પરત કરતા હોય છે ત્યારે પ્રીમિયમે પરત કરતા હોય છે. તો અહીં આપણે હવાલાની અંદર જોયું હતું કે 10% પ્રીમિયમે પરત કરવામાં આવે છે. તો આ 10% પ્રીમિયમની જે જોગવાઈ છે એ અહીં જામીનગીરી પ્રીમિયમમાંથી કરવામાં આવી છે. એટલે અહીં 20,000માંથી 8,000 થયું છે. તો એ આપણે જેટલા પણ હવાલા જે છે એને આપણે ખાતા પણ બનાવશું. જેટલા જેટલા હવાલાની અંદર ખાતાઓ સંકળાયેલા હોય છે એને આપણે ખાતા બનાવશું અને ત્યારબાદ અંદર ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ જોઈશું, અથવા સામાન્ય નફાનુકસાન ખાતામાં કઈ એન્ટ્રી જાય છે એ પણ જોઈશું. ત્યારબાદ સામાન્ય અનામતની અંદર જોઈશું તો 1,90,000 છે. તો 1,90,000 છે કે એનો ઉપયોગ થયો છે. અને સામાન્ય અનામતનું ખાતું પણ આપણે બનાવવાનું રહેશે, કેમ કે આપણે જે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાની જોગવાઈ જે છે એ સામાન્ય અનામતમાંથી કરવામાં આવી છે. ત્યારબાદ નફા નુકસાન ખાતું, તેની આ જે 31/3/18ની બાકી છે એ આપણે સુધારેલ નફા નુકસાન ખાતાની અંદર જમાબાજી પર શરૂઆતની બાકી આવશે અને
આજે તમારે 31/19 નહીં 87,000 ની જે બાકી છે એ સુધારા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર રાખવાની બાકી ગણાશે. ત્યારબાદ લાંબા ગાળાના આપણે દેવા જોઈએ ઉછીના નાણાંની અંદર 15% ડિબેન્ચર છે તો 0 અને 1 લાખ છે. તો 0 અને 1 લાખ એટલે કે આપણે નવા ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા છે. હવે નવા ડિબેન્ચર બહાર પાડશો એટલે આપણે ભંડોળની પ્રાપ્તિ ગણાશે, પરંતુ એ માટે આ હવાલા જોઈ લેવાના હોય છે. જો વટાવે કે પ્રીમિયમે બહાર પાડવામાં આવ્યા હોય બરાબર તો જ આપણે એના પ્રમાણેની અસર આપવાની રહેતી હોય છે. તો ડિબેન્ચર માટે પણ એક આપણો હવાલો છે. તો ડિબેન્ચર માટે 5 નંબરનો હવાલો છે કે 4% વટાવે બહાર પાડવામાં આવે છે. 4% વટાવે એટલે કે 1 લાખના આપણે 4 લાખ કરશું, 4% કરશું એટલે 4,000 આવશે. તો 4,000 વટાવ આપણને મળશે નહીં, તો આપણને જે ભંડોળની પ્રાપ્તિ થવાની છે એ માત્ર 96,000 થવાની છે. તો એના માટે પણ આપણે ખાતું બનાવશું અને 96,000 આપણે ભંડોળની પ્રાપ્તિ તરીકે બતાવવાની રહેશે ભંડોળ પ્રવાહ પત્રકની અંદર. ત્યારબાદ ચાલુ દેવા આપવામાં આવે છે. ચાલુ દેવામાં પહેલું છે લેણદાર, એ આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફારના પત્રકમાં દર્શાવશું. ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવે છે 50,000 બરાબર. તો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવે છે તો એનો મિનિંગ એવો થાય કે આપણી પાસે બેંક સિલક પણ હશે. તો અહીં આપણે જોશું તો શરૂઆતમાં આપણે 31/18 -50,000 એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ હતો 50,000. હવે જે આપણી સિલક થઈ ગઈ બેંક સિલક એ 90,000 થઈ ગઈ છે, એટલે કે -50,000 થી આપણે +90,000 પર પહોંચ્યા છે. એટલે કે આપણી જે સિલક છે બેંક સિલક જે છે એ ટોટલ 1,40,000 વધી છે. એટલે એનો ઉપયોગ આપણે જે છે કાર્યશીલ મૂડીના ફેરફારની અંદર આપણે દર્શાવશું કે કાર્યશીલ મૂડી એટલે કે કાર્યશીલ મૂડીની અંદર આપણો જે છે મિલકતની અંદર જે છે ચાલુ મિલકતમાં આપણો વધારો થયો છે 1,40,000. એટલે આ થયું બેંક ઓવરડ્રાફ્ટ. ત્યારબાદ કરવેરાની જોગવાઈ, તો કરવેરાની જોગવાઈ માટે આપણે જોઈ લેવાનું હોય છે કે કોઈ હવાલો આપવામાં આવ્યો છે કે નહીં. તો અહીં આપણને લાસ્ટમાં એક 6 નંબરનો હવાલો છે કે ગઈ સાલના કરવેરાની રકમ 30,000 ચૂકવવામાં આવી, એટલે કે ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો હવાલો આપવામાં આવ્યો હોય તો એને કરવેરાની જોગવાઈને ચાલુ દેવું નહીં ગણવું, પરંતુ એનું ખાતું બનાવવાનું અને ગયા વર્ષના જે ચૂકવેલા હોય એને આપણે ભંડોળનો ઉપયોગ તરીકે બતાવવાનો અને એના ખાતાના આધારે આપણે ચાલુ વર્ષે કેટલી જોગવાઈ કરી છે એ આપણે શોધવાનું રહેશે અને જે જોગવાઈ કરી છે એ સુધારેલ નફા નુકસાન ખાતામાં જશે. ત્યારબાદ સૂચિત ડિવિડન્ડ, તો સૂચિત ડિવિડન્ડ માટે જો કોઈ હવાલો નહીં હોય તો ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ આપણે ચૂકવવાનું હોય છે, એટલે કે ભંડોળનો ઉપયોગ, અને ચાલુ વર્ષનું જે છે એ આપણે જે છે એ જોગવાઈ કરવાની હોય છે સુધારેલ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. એટલે આ થયું આપણું મૂડી દેવા સાઈડ. હવે મિલકત સાઈડ પર જોઈશું. તો મિલકત સાઈડ પર આપણને પહેલું જમીન મકાન આપવામાં આવ્યું છે અને યંત્રો આપવામાં આવ્યું છે, બંનેમાં વધારો છે. તો બંનેમાં નોર્મલી જો વધારો હોય છે તો એ ખરીદીને કારણે બનતો હોય છે, પણ એની સાથે આપણે હવાલો જોઈ લેવાનો હોય છે. તો અહીં આપણને 2nd નંબરનો હવાલો આપવામાં આવ્યો છે કે જમીન મકાન જે છે એના પર 25,000 ઘસારો અને યંત્ર પર 20,000 ઘસારો. તો ઘસારા જે છે એ આપણે જે તે મિલકતની અંદર જમા સાઈડ પર દર્શાવવાનો હોય છે અને કેટલી જોગવાઈ જે છે એ આપણે સુધારે નફા નુકસાન ખાતે કરવાનું હોય છે. એટલે અહીં પણ આપણે જમીન મકાનનું ખાતું અને યંત્રનું ખાતું પણ બનાવવાનું રહેશે. ત્યારબાદ રોકાણો છે. તો 60,000 આપવામાં આવશે 31/18 અને પછી 0 થઈ ગયા છે 31/19. તો એનો અર્થ એવો થશે કે આપણે રોકાણો જે છે એ વેચ્યા છે અને ભંડોળની પ્રાપ્તિ થઈ છે. તો વેચાણ જે કરવામાં આવ્યું છે એ કઈ રીતના, તો અહીં આપણે જોશું. તો પહેલો હવાલો છે કે વેચાણો તેની વેચાણ કિંમત પર 25% નફો મળે તેમ વેચેલા છે. એટલે આપણે જે ભંડોળની પ્રાપ્તિ થવાની તે આપણને મૂળ કિંમત તો મળવાની છે, ચોપડી કિંમત છે એ તો મળવાની છે, પ્લસ બીજા 25% મળવાના છે. એટલે આપણે ભંડોળની પ્રાપ્તિ 60,000 પ્લસ બીજા એના 25% થશે, એટલે એ રીતના વેચાશે અને એનું આપણે ખાતું બનાવીને આપણે એની ગણતરી જોઈશું. ત્યારબાદ આવે છે ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતો જે છે એ આપણે કાર્યશીલ મૂડીના ફેરફારના પત્રકની અંદર દર્શાવવાની રહેશે. તો પહેલું જે સ્ટોક છે, ત્યારબાદ દેવાદાર, ત્યારબાદ લેણી હુંડી, રોકડ સિલક અને બેંક સિલક, આ બધી વિગતો જે છે એ આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફારનું જે પત્રક બનાવશું એની અંદર દર્શાવવાની રહેશે. એમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે એના આધારે કાર્યશીલ મૂડીની અંદર વધારો થયો છે કે ઘટાડો થયો છે અને એની ઉપરથી આપણે ભંડોળનો જે ઉપયોગ થયો છે કે પ્રાપ્તિ થઈ છે ચાલુ મિલકતમાંથી અને ચાલુ દેવામાંથી એ આપણને ખ્યાલ આવશે. હવે વધારાની માહિતી આપણે એમ તો જોઈ છે, પણ તે સિવાય ફરીથી આપણે જોઈ લઈએ. તો પહેલા હવાલો 25% નફો વેચાણ વિકલેલું છે રોકાણોનું, ત્યારબાદ ઘસારો માંડી વાળ્યો છે, પ્રેફરન્સ શેર પરત કર્યા છે, મૂડી પરત અનામતમાંથી બોનસ શેર આપવામાં આવ્યો છે, ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા હતા અને ગઈ સાલના કરવેરા 30,000 ચૂકવવામાં આવ્યા છે. એટલે આ જે હવાલાની અંદર જેટલાઓ પણ ખાતા છે અને એની સાથે સંકળાયેલા જે
ખાતાઓ હોય છે એના આપણે અલગથી ખાતા બનાવીને એની જે વિગતો શોધશું. તે સિવાયની જે મિલકતો છે એના માટે આપણે ડાયરેક્ટ પાકા સર્વેના આધારે એ મિલકતની અંદર વધારો કે ઘટાડો થયો છે, જોગવાઈની અંદર વધારો કે ઘટાડો થયો છે એ અસર આપણે ભંડોળ પ્રવાહપત્રક અને સુધારા નફાસર ખાતામાં આપવાની રહેશે. તો અહીંયા હવે આપણે જોઈએ કે જરૂરી પત્રકો સહિત ભંડોળ પ્રવાહપત્રક જે છે એ આપણે તૈયાર કરવાનું રહેશે. હવે આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક જોઈશું. તો મેં થોડા ખાતાઓ અહીંયા પહેલાંથી રેડી રાખ્યા છે, જેમ કે કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક, બરાબર. ત્યારબાદ નફા નુકસાનનું પત્રક અને એની બાકી પણ લખી છે, શરૂઆતની અને આખરની, બરાબર, જે આપણને પાકા સર્વેયામાં આપેલી હોય છે. ભંડોળ પ્રવાહ પત્રક એ તૈયાર કર્યું છે અને ખાતાઓ તૈયાર કર્યા છે, એમાં પણ આપણે શરૂઆતની અને આખરની બાકી જે છે એ બનાવવામાં આવી છે. એટલે આપણે હવે જોઈએ કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક. તો સૌપ્રથમ જે છે એ ચાલુ મિલકતો આપણે લખવાની હોય છે. પાકા સર્વેમાં જે આપણે હમણાં ચર્ચા કરી ગયા છે રકમની અંદર, એ મુજબ ચાલુ મિલકતો પહેલાં દર્શાવીએ. તો સ્ટોક જે છે એ 31/18 રોજ આપણને આપવામાં આવ્યો છે 40,000. અને 31/3/19 રોજ જે છે એ છે 70,000. એટલે અહીં જેમ આપણે જોશું તો ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષની અંદર આપણો વધારો થયો છે અને એ વધારો છે 30,000 વધારો છે. એટલે આપણે જે સેકન્ડ બે કોલમ બનાવી છે, વધારો અને ઘટાડો, એની અંદર દર્શાવવાનું રહેશે. તો મિલકતની અંદર વધારો થયો છે તો આપણે વધારામાં દર્શાવવું. દેવાદારો જે છે એ છે 80,000 અને 50,000. એ તો અહીં જોશું તો દેવાદારની અંદર આપણે ઘટાડો થયો છે મિલકતની અંદર, તો આપણે ઘટાડાની કોલમમાં લખશું. ત્યારબાદ લેણી હુંડી, તો લેણી હુંડી આપવામાં આવી છે 20,000 અને 31/19 રોજ 30,000, એટલે કે 10,000 અહીં વધારો થયો છે. રોકડ, તો રોકડ શિલ્લક જે છે તો એ છે 20,000 અને 31/19 રોજ 30,000, તેમાં પણ 10,000 વધારો થયો છે. હવે અહીં જે છે એ તમને બેંક શિલ્લક જો આપવામાં આવ્યો હતો તો અહીં આપણો 0 અને પછી 90,000 આવશે રકમ પ્રમાણે. અહીં બેંક ઓવરડ્રાફ્ટ પણ છે, એટલે એક જ બેંકનો ઓવરડ્રાફ્ટ આપણે સમજવાનો રહેશે. તો બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે એ જે છે એ માઇનસ ગણાશે, તો -50,000. અને બેંક શિલ્લક 31/19 રોજ આપવામાં આવી છે 90,000. તો અહીં ડિફરન્સ એટલે કઈ રીતના થશે, તો -50,000 થી આપણે પહેલી જે શિલ્લક આવશે એ 0 પર પહોંચશે, એટલે કે 50,000 વધ્યા, માઇનસ પરથી 0 પર આવ્યા એટલે. અને ત્યારબાદ 0 થી આપણે 90,000 સુધી પહોંચ્યા છે, એટલે કે ટોટલ 140,000 જે છે એ આપણો વધારો થયેલો ગણાશે. હવે આ આપણું થયું મિલકત સાઈડ પર. તો મિલકત સાઈડનો જે સરવાળો છે એ આવશે 110,000 અને 2,70,000. હવે આપણે ચાલુ દેવામાં જોશું, તો આપણે પાકા સર્વેમાં ચર્ચા કરી હતી તે પ્રમાણે ચાલુ દેવાની અંદર માત્ર એક જ આવશે લેણદારો, તો એ છે 60,000 અને 31/19 રોજ છે 35,000. દેવાદારોની અંદર આપણે ચાલુ દેવાની અંદર એવી રીતના હોય છે કે જે મિલકતની અંદર આપણે વધારો થયો તો વધારામાં લખ્યું અને ઘટાડો થયો તો ઘટાડામાં લખ્યું. તો દેવાની અંદર એનાથી રિવર્સ કરવાનું હોય છે, તો વધારો થાય તો ઘટાડામાં લખવાનું અને ઘટાડો થાય તો આપણે વધારામાં લખવાનું. તો અહીંયા આપણે લેણદારની અંદર જે છે એ ઘટાડો થયો છે, 60,000 હતા હવે 35,000 થઈ ગયા છે, એટલે ઘટાડો થયો છે તો આપણે જે લખવાનું હોય છે વધારાની અંદર, ટોટલ 25,000 વધારો થયો છે. બીજો કોઈ એન્ટ્રી નહીં હોવાથી એનો સરવાળો આવશે 60,000 અને 35,000, એટલે અહીંયા આપણને બે કોલમ મળી ગઈ છે, એ અને બી. એ એટલે આપણો ચાલુ મિલકતનો સરવાળો અને બી એટલે આપણો ચાલુ દેવાનો સરવાળો. કાર્યશીલ મૂડી જે આપણે કહીએ છીએ, તો કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરવાના હોય છે. તો અહીં આપણા જે છે ચાલુ મિલકત 31/18 110,000 છે અને અહીં 60,000 છે, તો બાદ કરતા આવશે 50,000. એ જ પ્રમાણે 31/19 અંદર 2,70,000માંથી 35,000 બાદ કરશો એટલે આવશે 2,35,000. તો ડિફરન્સ હવે જોઈએ, તો ડિફરન્સ જે આવે છે અહીં બેની અંદર આપણો જે છે 31/19 રોજ સરવાળો વધારે છે, એટલે લાખમાં લખશું 2,35,000, અહીં પણ 2,35,000. તો હવે અહીંયા આપણે 50,000 છે અને એનો ટોટલ આપણે 2,35,000 થાય છે, તો એનો ડિફરન્સ જે છે એટલે કે 2,35,000માંથી 2,35,000માંથી 60,000 બાદ કરશું
तो ये આવશે 185000 બરાબર તો અહીં આપણો જો તો 235000 થઈ ગયા અને અહીં પણ આપણો 235000 થઈ ગયા તો હવે અહીં આપણે દર્શાવવાનું છે કે કાર્યશીલ મૂડીમાં શું થયું છે વધારો થયો છે કે ઘટાડો થયો છે તો ઈઝીલી અહીંયાથી આપણે ખબર પડશે કે પહેલા 50000 હતા અને 235000 થઈ ગયા બીજા વર્ષે એટલે કે વધારો થયો છે આપણો કાર્યશીલ મૂડીની અંદર વધારો થયો છે તો અહીં આપણે જે છે દર્શાવવાનું રહેશે કાર્યશીલ મૂડીમાં વધારો અને કાર્યશીલ મૂડીમાં વધારો થાય એટલે આપણે શું થાય કે કાર્યશીલ મૂડીમાં વધારો થાય તો ભંડોળનો ઉપયોગ થયેલો કેવા છે ભંડોળનો ઉપયોગ બરાબર એટલે અહીં આપણને કાર્યશીલ મૂડીના ફેરફારના પત્રક ઉપરથી આ એક વિગત મળી છે કે કાર્યશીલ મૂડીમાં વધારો થયો છે અને કાર્યશીલ મૂડીમાં વધારો થયો એટલે ભંડોળનો ઉપયોગ હવે બાકીની બે કોલમ એ પણ બંધ કરવાની રહેશે તો અહીં આપણે જોશું આના ઉપરથી પણ આપણે ખબર પડશે તો આ જે આટલો ભાગ છે આપણો વધારાનો એ બધાનો જે સરવાળો જે છે આ બધાનો સરવાળો આપણો જે આવશે એ છે 215000 અને બાજુમાં પણ 215000 હવે 215000 કરવા હોય તો અહીં આપણે જે છે ઘટાડાની અંદર લખવું પડશે 185000 કારણ કે અહીં 30000 ઘટાડો છે તેથી બીજો કોઈ એમાઉન્ટ નથી તો આના ઉપરથી ભી આપણને ખબર પડશે કે કાર્યશીલ મૂડીની અંદર શું છે વધારો છે બરાબર તો આના આધારે પણ આપણને ખ્યાલ આવતો હોય છે એટલે આપણે જે કાર્યશીલ મૂડીના ફેરફારના પત્રક બનાવવાનું હોય છે ત્યારે બંને વર્ષ રાખવાનો હોય છે એમાં એની સાથે આપણે વધારો અને ઘટાડો પણ દર્શાવવાનો હોય છે અને એના આધારે આપણને કાર્યશીલ મૂડીમાં વધારો મળશે કે ઘટાડો મળશે અને એના આધારે ભંડોળનો ઉપયોગ તો આ એક્ઝામ્પલની અંદર જોઈશું તો ભંડોળનો ઉપયોગ થયેલો છે તો ભંડોળનો ઉપયોગ થયેલો છે એટલે આપણે ભંડોળ પ્રવાહ પત્રકમાં પહેલી એન્ટ્રી કરવાની રહેશે ઉપયોગ સાઈડ ઉપર ભંડોળ પ્રવાહ પત્રકમાં બે સાઈડ છે એમાં ઉપયોગ સાઈડ ઉપર કાર્યશીલ મૂડીમાં વધારો કાર્યશીલ મૂડીમાં વધારો જે છે એ આપણે દર્શાવવાનો રહેશે 185000 એટલે આપણી પહેલી એન્ટ્રી જે છે એ અહીં થશે હવે એના પછી હવે આપણો કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતો પત્રક અહીં પૂરું થાય છે તો ત્યારબાદ આપણે જે કાર્ય કરવાનું હોય છે એ આપણે હવાલા ઉપર આવી જવાનું હોય છે બરાબર તો હવાલાની અંદર પહેલા હવાલાથી સ્ટાર્ટ કરવાનું હોય છે અને જે પ્રમાણે આપણે હવાલામાં ખાતાઓ હોય છે એ પ્રમાણે આપણે ખાતાઓ પણ અહીં તૈયાર કરવાનો હોય છે અને એની શરૂઆતની અને આખરની બાકી પહેલાંથી લખી રાખવાની હોય છે રકમના આધારે તો પહેલે આપણે જે હવાલો છે એ જોઈશું તો 31/3/19 રોજ પૂરા થતા વર્ષ દરમિયાન છે એટલે આપણું જે આ બે સમયગાળો જે આપવામાં આવે છે એની વચ્ચેના બધા હવાલાઓ છે તો પહેલો જે છે રોકાણોની તે વેચાણ કિંમત પર 25% નફો મળે તો આપણે કિંમત પર નથી કર્યો આપણને જે કર્યું છે એ વેચાણ કિંમત પર 25% કર્યો છે એટલે આપણે 60000 સીધા 25% કરીશું વેચાણ કિંમતમાંથી નફો બાદ કરવાનો એટલે આપણને ચોપડી કિંમત મળતી હોય છે અહીં 75000 છે અને આપણને ચોપડી કિંમત અહીં આપવામાં આવી છે કે ચોપડી કિંમત કેટલી છે તો અહીં 60000 છે તો હવે આપણે આ ચોપડી કિંમતના આધારે વેચાણ કિંમત શોધી શકું તો 75000 હોય છે 75000 ત્યારે વેચાણ કિંમત જે છે એ છે 100 અને આપણી પાસે ચોપડી કિંમત છે તે 60 કેટલી તો અહીં આપણે આ રીતના સૂત્ર બનશે અને એના આધારે આપણને જે છે 80000 વેચાણ કિંમત મળે એટલે કે 60000 ભાગ્યા 75×100 એટલે આપણને 80000 વેચાણ કિંમત મળશે એમાંથી આપણે ચોપડી કિંમત બાદ કરીશું ચોપડી કિંમત 60000 છે આપણને નફો મળશે 20000 તો આ રીતના આપણને વેચાણ કિંમત ચોપડી કિંમત અને નફો મળ્યો છે તો જે વેચાણ કિંમત જે છે એ આપણી પ્રાપ્તિ કહેવાશે એટલે કે બેંક કહેવાશે તો એને આપણે આ રીતના થશે કે બેંક ખાતે ઉધાર જે રોકાણ ખાતે
હવે જો આપણે કોઈ બી જગ્યાએ ખાતાની અંદર બેંક ખાતા જો લખીએ એટલે સીધું ભંડોળ પ્રવાહ પત્રકની અંદર એની અસર આપવાની રહેતી હોય બેંક ખાતામાં નથી બનાવતા પણ એની ઓપ્શનમાં આપણી પાસે ભંડોળ પ્રવાહ પત્રની દર્શાવેલું છે તો જેટલું પણ આપણે બેંક ખાતામાં આપણે અહીં લખતા હોય ખાતાની અંદર બધા તો એની સાથે આપણે ભંડોળ પ્રવાહ પત્રમાં એની અસર આપતા જવાનું છે તો અહીં આપણે ભંડોળની પ્રાપ્તિ થઈ છે રોકાણો વેચ્યા છે એટલે તો ભંડોળ પ્રવાહ પત્રની અંદર દર્શાવવાનું રહેશે કે રોકાણોની રોકાણ વેચાણની ઉપજ રોકાણ ખાતે ઉધાર તે નફાનો ખાતે આ જે નફો જે આવે છે એ આપણે એને નફાનો ખાતે લઈ જવાનું હોય છે બરાબર તો અહીં આપણે રોકાણનો નફો જે થયો છે 20000 કારણ કે આપણે ખરેખર તો ખાતું જે છે 60000 છે કે 60000 થી બંધ હોવું જોઈએ બરાબર તો અહીં આપણે 80000 બતાવે છે એટલે એની સામે આપણે જે છે એ 20000 નફો બતાવવાનો છે અને તે સામાન્ય નફાનો ખાતે લઈ જવાનું હોય છે તો એની એન્ટ્રી કરવાની હશે
અને ઉધાર બાજુ પર 2,25,000 હવે ખાતું બંને બાજુ સરખું થતું નથી અહીં ડિફરન્સ આવે છે તો 2,25,000 માંથી આપણે 1,50,000 બાદ કરવું તો એ રકમ આવશે 75,000 આ 75,000 શું આવવાનું તો એ છે આપણી ખરીદી જ્યારે ઉધાર સાઈડ પર ડિફરન્સ આવે તો નોર્મલી ખરીદી હશે અને જમા સાઈડ પર જો ડિફરન્સ આવે ક્યાં તો વેચાણ હોય ક્યાં તો પછી ઘસારાની જોગવાઈ હોય બરાબર તો અહીંયા આપણે ઉધાર બાજુ પર ડિફરન્સ આવ્યો છે તો આપણે અહીંયા પર અહીંયા શરૂઆતની અને આગળની બાકી ઉપરથી પણ જાણી શકીએ છીએ કે 1,50,000 અને પછી 2,00,000 થયા છે તો અહીંયા આપણી ખરીદી હોવી જોઈએ અને ઉધાર સાઈડ પર ડિફરન્સ પણ આવ્યો છે 75,000 નો એટલે આપણે જોઈ શકીએ છીએ કે જમીન મકાનમાં 75,000 નો વર્ષ દરમિયાન ખરીદી કરવામાં આવી છે અને ખરીદી કરવામાં આવે ત્યારે આપણે આપણો ઉપયોગ કરવાનો છે બેંક તરીકે એટલે કે મંડળનો ઉપયોગ તો અહીં જે 75,000 થી આપણે બેંક ખાતે લગાવશે તો 75,000 ની સામે લખું બેંક ખાતે અને અકાઉન્ટમાં લગાવશે ખરીદી જમીન મકાન ની ખરીદી ભંડોળ પ્રવાહ પત્રક ની અંદર જમા સાહેબ આપણો ઉપયોગ જે છે ત્યાં લખાશે જમીન મકાન ની ખરીદી અને રકમ માં આવશે 75,000 આપણે 75,000 ની ખરીદી કરી દીધી એટલે આ થયું જમીન મકાન હવે એ જ પ્રમાણે આપણે યંત્રનું ખાતું પણ બંધ કરવાનું રહેશે તો યંત્રના ખાતાની અંદર પણ હવાલો હતો તે પ્રમાણે કે યંત્રમાં 20,000 નો ઘસારો છે તો અહીંયા આપણે જમા સાહેબ પર 20,000 નો ઘસારો દર્શાવવાનો રહેશે તો એ પણ સુધારેલ નફા નુકસાન ખાતે જ હશે એટલે સુધારેલ નફા નુકસાન ખાતે અને રકમ જે છે એની 20,000 છે હવે અહીંયા આપણે સુધાર નફાનુકસાન ખાતે લખ્યું છે એટલે સુધાર નફાનુકસાન ખાતામાં પણ એન્ટ્રી કરવાની રહેશે તો ત્યાં પણ ઘસારાની જોગવાઈ એટલે કોઈ પણ જોગવાઈ હોય ઉધાર બાજુ પર આવે એટલે ઉધાર બાજુ પર અહીં લખાશે યંત્રનો ઘસારો યંત્રનો ઘસારો અને રકમમાં લખાશે 20,000 તો અહીં આપણો ઘસારાની એન્ટ્રી પણ થઈ ગઈ સુધાર નફાનુકસાન ખાતામાં હવે આપણે ખાતું બંધ કરવાનું રહેશે કેમ કે બીજો કોઈ હવાલો નથી તો જમા સાઈડ પરનો સરવાળો વધારે છે 2,70,000 ઉધાર બાજુ પર લખશું 2,70,000 તો અહીં ફરીથી આપણે જોશું તો ડિફરન્સ આવ્યો છે 2,70,000 છે અને અહીં ઉપર આપણે 1,20,000 જ છે એટલે આપણો જે ડિફરન્સ છે એ છે 1,50,000 તો જમીન મકાનના ખાતાની જેમ જ અહીંયા આપણે આ જે છે 1,50,000 એ આપણી બેંક ખાતે ખરીદી કહેવાશે બરાબર તો એ આપણો ભંડોળનો ઉપયોગ જ છે અહીં પણ એટલે અહીં જે 1,50,000 આવે છે એ યંત્રની ખરીદી કહેવાશે ઉધાર બાજુ પર ડિફરન્સ આવે છે એટલે હવે આને આપણે ભંડોળ બેંક ખાતે છે એટલે ભંડોળ પ્રવાહપત્રકમાં પણ અસર આપવાની ભંડોળ પ્રવાહપત્રકની અંદર ઉપયોગ સાઈડ પર આવશે અને અહીં લખાશે યંત્રની ખરીદી તો યંત્રની ખરીદી છે 1,50,000 હવે આપણો સેકન્ડ હવાલો પણ અહીં પૂર્ણ થાય છે સેકન્ડ હવાલો અહીં પૂર્ણ થાય છે તો હવે એના પછીનો આપણે હવાલો લઈશું જે ઇમ્પોર્ટન્ટ છે પ્રેફરન્સ શેર મૂડી એમ કહેવાય તો પહેલા આપણે હવાલો વાંચી લઈએ અને એના બે પાર્ટ આવે છે એક પાર્ટ જે છે આપણો પહેલો એ ચૂકવણીનો છે જેમ કે અહીં છે કંપનીએ કાયદાની જરૂરી જોગવાઈઓનું પાલન કરી રિડીમેબલ પ્રેફરન્સ શેરો 10% પ્રીમિયમે પરત કરેલ છે તો પહેલા આપણે પહેલા પાર્ટને જોઈશું સેકન્ડ પાર્ટ જે છે એ જોગવાઈનો છે કે પ્રેફરન્સ શેરો પરત કરવા માટે સામાન્ય અનામતમાંથી 1,20,000 મૂડી પર અનામત ખાતે લઈ જવામાં આવ્યા છે તો પહેલા આપણે પહેલા પાર્ટની જોઈએ તો ચૂકવણી અને જે જોગવાઈનું પાલન કરવાનું છે તો એના માટેની આપણે ગણતરી જોઈશું અને એન્ટ્રી પર કરીશું તો પ્રેફરન્સ શેર મૂડી પરત તો પહેલાં તો આપણે જે બાકી હપ્તો છે કેમ કે આપણો અપૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેર છે આ પ્રેફરન્સ શેર છે
બરાબર 10 રૂપિયાનો શેર છે પણ 7.50 જ ભરાયેલા છે તો પહેલા આપણે જે બાકી હપ્તા છે એ મંગાવવાના છે તો બાકી હપ્તા મંગાવવાના હોય તો એક શેર પર 2 રૂપિયા 50 પૈસા બાકી છે પણ આપણને પ્રેફરન્સ શેરની સંખ્યા ખબર નથી તો એના માટે શેર મૂડી જે હોય છે અહીં આપણે શેર મૂડી આપવામાં આવી છે પ્રેફરન્સ શેર મૂડી આ 90000 તો 90000 જે છે એ 7.50 પ્રમાણે છે તો આપણે એની સંખ્યાની શેરની સંખ્યા શોધવી હોય તો આ જે પ્રેફરન્સ શેર મૂડી છે એને ભરપાઈ થઈ એટલે શેરની એક શેરની જે કિંમત હોય છે એના વડે ભાગવાનું હોય છે તો અહીં આપણે જોઈશું 90000 ભાગ્યા 7.50 કર્યા છે એટલે આપણો પ્રેફરન્સ શેરની સંખ્યા આવે છે 1,20,000 તો આ 1,20,000 ઉપર 2.50 જે છે એ આપણા બાકી છે બાકી હપ્તો તો બાકી હપ્તો પહેલા મંગાવવાનો રહેશે બાકી હપ્તો બરાબર 1,12,000 શેર ગુણ્યા 2.50 બાકી હપ્તો જે છે તે એટલે આવશે 30,000 તો 30,000 જે છે એ આપણી ભંડોળની પ્રાપ્તિ કહેવાશે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડર પર પાસેથી બાકી હપ્તો મંગાવ્યો છે તો એના માટે આપણે પહેલી આમદન કરવાની રહેશે અથવા ખતવણી કરવાની રહેશે તો એની આમદન થશે બેંક ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા અને જે રીતના આપણે જે આવે તો ઉધાર જમાનો નિયમ જે લાગુ પડે છે એના પ્રમાણે બેંક આવે છે તો આપણે ઉધાર કર્યું છે અને પ્રેફરન્સ શેર મૂડી ખાતું જમા કર્યું છે તો પ્રેફરન્સ શેર મૂડીના ખાતાની અંદર જમા સાઇટ પર લખાશે બેંક ખાતે અને ત્યાં રકમ આવશે 30,000 અહીં આપણે કાઉન્ટમાં લખવું હોય તો લખી શકાય બાકી હપ્તો બાકી હપ્તો હવે જે રીતના બેંક આવ્યું છે એટલે તરત જ આપણે એને ભંડોળ પ્રવાહપત્રકમાં અસર આપવાની તો ભંડોળ પ્રવાહપત્રકમાં શું આવશે પ્રાપ્તિ કે ઉપયોગ તો અહીં આપણે બાકી હપ્તો મંગાવ્યો છે એટલે કે આપણી પાસે બેંક એ પૈસા આવ્યા છે તો એ આપણી ભંડોળની પ્રાપ્તિ કહેવાશે એટલે ભંડોળ પ્રવાહપત્રકમાં પ્રાપ્તિ સાઇડ પર લખાશે પ્રેફરન્સ શેરનો બાકી હપ્તો રકમ 30,000 તો અહીં આપણે પ્રેફરન્સ શેરનો બાકી હપ્તો પણ મંગાવી લીધો છે એટલે કાયદાની જે જોગવાઈઓનું પાલન કરવાનું હતું એ પહેલાં આપણે પાલન કર્યું છે એટલે હવે આપણે જોશું તો આપણે જે પ્રેફરન્સ શેર મૂડી હતી એ 10 રૂપિયા પ્રમાણે 12,000 શેરના 1,20,000 થઈ ગઈ તો હવે આપણે એને પરત કરી શકીએ તો પરત કરવું હોય તો પહેલાં આપણે 1,20,000 છે એ દાર્શની કિંમત એ પરત કરવાની 10% પ્રીમિયમ છે એ પણ આપણે પરત કરવાનું રહેશે તો પ્રેફરન્સ શેર મૂડીના ખાતાની અંદર પ્રેફરન્સ શેર મૂડી દર્શાવવાનું અને શેર પ્રીમિયમ જો આપણને અલગથી આપવામાં આવે તો એના ખાતાની અંદર આપણે પ્રીમિયમની એન્ટ્રી કરવાની રહેશે તો પહેલાં આપણે પ્રેફરન્સ શેર મૂડી પરત કરીએ તો પ્રેફરન્સ શેર મૂડી જે છે એ પરત કરવાની હોય તો બેંક જાય છે રોકડ જાય તો જેમાં અને પ્રેફરન્સ શેર મૂડી ખાતું ઉધાર તો પહેલાં પ્રેફરન્સ શેર મૂડી 1,20,000 છે એ પરત કરીએ બરાબર તો એ જે છે એ બેંક ખાતે આવશે કારણ કે આપણે એને બેંક થ્રુ પરત કરવાના છે અને જેવું આપણે અહીં લખીએ છીએ બેંક ખાતે બરાબર પરત કરવા માટે તો એની સીધી અસર આપણે ભંડોળ પ્રવાહપત્રકની અંદર આપતા જ જવાનું હોય છે તો ભંડોળ પ્રવાહપત્રકની અંદર ઉપયોગ સાઇડ પર આવશે પ્રેફરન્સ શેર મૂડી પરત તો પહેલા આપણે એની મૂળ કિંમત દર્શાવશું તો મૂળ કિંમત આપણે જોઈએ તો અથવા એની દાર્શનિક કિંમત જોઈએ તો એ છે 1,20,000 પ્રેફરન્સ શેર મૂડી કે ડિબેન્ચર કે જે પ્રીમિયમ કે વટાવે જ્યારે બહાર પાડવામાં આવતા હોય તો આપણે બંને વિગત અહીં દર્શાવવાની રહેશે જો પ્રીમિયમ હોય તો પ્રીમિયમ પણ ઇનર કોલમમાં સાથે કરીને આઉટરમાં જે છે એ ચોખ્ખી રકમ દર્શાવવાની રહેશે તો અહીં આપણે જે છે પ્રેફરન્સ શેર મૂડી 1,20,000 દર્શાવી છે ત્યારબાદ અહીં આપણે જોશું તો આ ખાતું તો આપણું બંધ થઈ જાય કારણ કે પ્રેફરન્સ શેર મૂડી પર બીજો હોવાનો નથી શેર મૂડી અંગેનો તો આપણે એમ પણ બાકી આગળ લઈ ગયા 0 છે એટલે અહીં જે છે 1,20,000 અને 1,20,000 હવે શેર પ્રીમિયમ તો શેર પ્રીમિયમની અંદર જોઈશું તો શેર પ્રીમિયમની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે 10% પ્રીમિયમ બે પરત કર્યા છે તો 1,20,000ના 10% જે પ્રીમિયમ છે એ આવશે 12,000 તો આ પણ આપણે પરત કરવાના છે તો પરત કરવાના છે એટલે રોકડ જાય તો જમા અને શેર પ્રીમિયમનું ખાતું ઉધાર તો શેર પ્રીમિયમના ખાતાની અંદર ઉધાર બાજુ પર બેંક ખાતે આવશે અને રકમ આવશે એની 12,000
બરાબર, તો આપણું પ્રીમિયમ થઈ ગયું છે, તો એ પણ આપણે બેંક ખાતે આવ્યું છે એટલે ભંડોળનો ઉપયોગ જ થવાનો છે. ઉધાર બાજુ પર આપણે દર્શાવ્યું છે શેર પ્રીમિયમમાં ભંડોળનો ઉપયોગ પરત કરવાના છે, એટલે ભંડોળ પ્રવાહ પત્રકની અંદર જેમાં સાહેબ અહીં આપણે દર્શાવ્યું હતું પ્રેફરન્સ શેર મૂડી પરત મૂળ કિંમત અને પ્રીમિયમ પ્રીમિયમ જે પ્રીમિયમ આપણને છે 12,000 રૂપિયા એટલે આઉટર કોલમમાં લખાશે 1,32,000. તો અહીંયા આપણે પ્રેફરન્સ શેર મૂડી પરત જે કરવાની હતી એ આપણે કરી દીધી છે, પ્રેફરન્સ શેર મૂડી પરત થઈ ગઈ છે. એટલે પહેલો પાર્ટ આપણો જે હતો હવાલાની અંદર એ અહીં પૂર્ણ થાય છે. પ્રેફરન્સ શેર મૂડી આ પ્રીમિયમનું શેર પ્રીમિયમનું ખાતું જે છે બને ત્યાં સુધી લાસ્ટમાં જ આપણે બધી આખા હવાલાની એન્ટ્રી થઈ જાય પછી બંધ કરવું જોઈએ, તો જેથી આપણે બીજા કોઈ જગ્યા પર શેર પ્રીમિયમની ચૂકવણી અથવા નવું શેર પ્રીમિયમ આવ્યું હોય તો એ આપણને ખ્યાલ આવી શકે. તો આપણે જે હવાલો હતો એની અંદર આપણો પહેલો પાર્ટ કે કંપનીએ કાયદાની જરૂરી જોગવાઈનું પાલન કર્યું અને રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરી દીધા છે 10% પ્રીમિયમ, એટલો પાર્ટ પૂરો થયો છે. હવે પ્રેફરન્સ શેરો માટે સામાન્ય અનામતમાંથી 1,20,000ની જોગવાઈ કરી અને તે મૂડી પરત અનામત ખાતે લઈ ગયા, તો એના માટે આપણે જોઈએ તો પ્રેફરન્સ શેર મૂડી જે છે એ 1,20,000 પ્રીમિયમ આપણે પ્રીમિયમમાંથી કર્યું છે, શેર પ્રીમિયમમાંથી માત્ર આપણે પ્રેફરન્સ શેર મૂડી માટેની જોગવાઈ કરવાની હોય છે સામાન્ય અનામત અને મૂડી અનામતમાંથી. જો પ્રીમિયમની જોગવાઈ કરવાની હોય તો એ નફા નુકસાન ખાતેથી કરવાની રહેશે જો કોઈ સૂચના નહીં હોય તો. તો અહીં પ્રેફરન્સ શેર મૂડી 1,20,000ની છે, તો એ જે છે એ સામાન્ય અનામતમાંથી આપણે જોગવાઈ કરવાની છે અને સામાન્ય અનામતમાંથી આપણે મૂડી પરત અનામત ખાતે લઈ જવાના છે. તો પહેલાં આપણે આટલો પાર્ટ જોઈએ કે સામાન્ય અનામતમાંથી પહેલાં મૂડી પરત અનામત ખાતે લઈ જવાનું છે, તો એના માટે આપણે આમનું જોઈશું. તો સામાન્ય અનામત ખાતે જેમાંથી જોગવાઈ કરવામાં આવતી હોય એને આપણે ઉધાર કરવાનું હોય છે, તો અહીં પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટેની જોગવાઈ સામાન્ય અનામતમાંથી કરી છે એટલે સામાન્ય અનામત ખાતું ઉધાર અને ક્યાં લઈ ગયા છે તો મૂડી પરત અનામત ખાતે, તો મૂડી પરત અનામત ખાતું જમા. તો અહીં આપણા બંને ખાતા છે તો બંને ખાતામાં એન્ટ્રી કરવાની રહેશે. સામાન્ય અનામત ખાતામાં ઉધાર બાજુ પર લખાશે મૂડી પરત અનામત ખાતે અને રકમ આવશે 1,20,000 અને મૂડી પરત અનામત ખાતામાં જમા સાઇડ પર લખાશે સામાન્ય અનામત ખાતે તો અહીં આપણે જે છે જોગવાઈ જે કરવાની હતી એ આપણે કરી છે, એટલે કે સેકન્ડ પાર્ટ જે હતો આપણા હવાલાનો કે પ્રેફરન્સ શેર પરત કરવા માટે સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામત ખાતે પૈસા લઈ ગયા છે, તો અહીં આપણે સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામત ખાતે 1,20,000 લઈ ગયા. તો આપણા જે હવાલો હતો એ અહીં આપણો પૂરો થાય છે. હવે એના પછીનો જે પાર્ટ છે એ સેકન્ડ હવાલામાં એના પછીના હવાલામાં છે કે કંપનીએ મૂડી પરત અનામતમાંથી વર્તમાન શેરધારકોને 2:1 પ્રમાણમાં બોનસ શેર આપ્યા છે. તો આ જે મૂડી પરત અનામત ખાતું થયું તો આપણે પાકા સર્વેની અંદર કોઈ જગ્યા પર ઉલ્લેખ હતો નહીં, એટલે કે આનો પૂરેપૂરો ઉપયોગ આપણે બોનસ શેર આપવા માટે કર્યો છે. તો કેટલા બોનસ શેર આપવામાં, તો 2:1. તો અહીં એની ગણતરી છે કે ઇક્વિટી શેર જે હતા એ 2,40,000 છે, 2:1 પ્રમાણમાં આપતો એટલે કે 2,40,000 છે એટલે બોનસ એનાથી અડધા થઈ જવાના છે, તો બોનસ શેર આવશે 1,20,000 અને આપણું જે મૂડી પરત અનામત ખાતું હતું એ પણ 1,20,000 છે, એટલે એનો પૂરેપૂરો ઉપયોગ આપણે પ્રેફરન્સ શેર મૂડીની અંદર બોનસ શેર આપવા માટે કર્યો છે. તો એની આપણે જે છે આમનોંધ થશે કે બોનસ શેર માટેની જોગવાઈ આપણે ક્યાંથી કરી છે અહીં, તો મૂડી પરત અનામતમાંથી. તો મૂડી પરત અનામત ખાતું આપણું ઉધાર થશે અને શાના માટે જોગવાઈ કરી છે એટલે બોનસ શેર માટે, તો શેર મૂડીનું ખાતું જમા થવાનું. ફરીથી એન્ટ્રી કરવાની રહેશે, બંને આપણા ખાતા બનાવ્યા છે. મૂડી પરત અનામત ખાતામાં ઉધાર બાજુ પર લખાશે ઇક્વિટી શેર મૂડી ખાતે અને રકમ આવશે 1,20,000 અને ઇક્વિટી શેર મૂડીના ખાતામાં જમા સાઇડ પર આવશે મૂડી પરત અનામત ખાતે કાઉન્ટમાં લખવું હોય તો
बोनस शेर अने त्यां लखा थे 1,20,000। હવે અહીં આપણે જોશું કે આપણે શેર મૂડી તો વધી છે, પરંતુ અહીં કોઈ જગ્યા પર બેંક આવ્યું નથી, અને બેંક નથી આવતું એટલે કે જ્યારે બોનસ શેર બહાર પાડવામાં આવે ત્યારે ભંડોળની કોઈ પ્રાપ્તિ થતી નથી। તો અહીં આપણો જે હતો હવાલો, એ 4 નંબરનો હવાલો પૂરો થયો। હવે શેર મૂડી કે પ્રેફરન્સ જામીનગીરી પ્રીમિયમ કે સામાન્ય અનામત કે મૂડી પરત અનામત સાથે કોઈ બીજો હવાલો સંકળાયેલો નથી। 5 નંબર અને 6 નંબર ડિબેન્ચર અને કરવેરા અંગેના છે। તો હવે આપણે આ ખાતાઓ પણ સાથે બંધ કરવાના રહેશે। તો પ્રેફરન્સ શેર મૂડી ખાતું બંધ કર્યું હતું, હવે શેર પ્રીમિયમનું ખાતું બંધ કરીએ। તો શેર પ્રીમિયમનું ખાતું પણ આપણું જે છે એ 20,000થી બંને બાજુ સરખી થઈ જાય છે, એટલે કોઈ ડિફરન્સ નથી, એટલે બીજું કોઈ એન્ટ્રી કરવાની રહેશે નહીં। સામાન્ય અનામતનું જે ખાતું છે એ ઉધાર બાજુ પર જે છે એ આવે છે 2,10,000 અને જમા સાઈડ પર 2,10,000। તો અહીં આપણો ડિફરન્સ આવે છે, તો ડિફરન્સ જે છે એ 1,10,000 નો છે। તો આ 1,10,000 ડિફરન્સ આવ્યો છે, તો એ શું હશે? તો એ આપણું જે છે જોગવાઈ હશે, ચાલુ વર્ષની જોગવાઈ। તો સામાન્ય અનામતની જોગવાઈ અથવા બીજી કોઈ પણ જોગવાઈ કરવાની હોય એ નોર્મલી જે હોય છે, કોઈ હવાલો નહીં હોય, તો સુધારેલ નફા નુકસાન ખાતેથી કરવાની રહેશે। તો અહીં આપણે સુધારેલ નફા નુકસાન ખાતું લખાશે, સુધારેલ નફા નુકસાન ખાતે, અને એ જે છે એમાં લખવું હોય તો ચાલુ વર્ષની જોગવાઈ, એટલે કે આ ચાલુ વર્ષની જોગવાઈ આપણે કરી છે। હવે અહીં આપણે જોશું તો સુધારેલ નફા નુકસાન ખાતું આવ્યું છે, તો સુધારેલ નફા નુકસાન ખાતાની અંદર આપણે ત્યાં દર્શાવવાનું રહેશે કે અહીંયા આપણે જમા સાઈડ છે, તો સુધારેલ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આવશે અને ત્યાં લખાશે સામાન્ય અનામત ખાતે અથવા સામાન્ય અનામત ખાતું। સુધાર નફા નુકસાન ખાતાની અંદર એન્ટ્રી કરશું ઉધાર બાજુ પર, અને ત્યાં લખાશે સામાન્ય અનામતની જોગવાઈ અને કૌંસમાં ચાલુ વર્ષની જોગવાઈ જે છે સામાન્ય અનામતની એ છે 1,10,000। હવે ખાતામાં ફરીથી આવી જશું, એટલે આપણું સામાન્ય અનામત ખાતું બંધ પણ થઈ ગયું, સામાન્ય અનામત એને આપણે જે જોગવાઈ કરવાની હતી તેની પણ એન્ટ્રી થઈ ગઈ। હવે મૂડી પરત અનામત ખાતું જોઈશું, તો મૂડી પરત અનામત ખાતાની બંને બાજુ સરખી છે 1,20,000 1,20,000, એટલે એમાં કોઈ ડિફરન્સ નથી। ઇક્વિટી શેર મૂડીનું ખાતું જોઈશું, તો ઉધાર બાજુ પર છે 4,00,000, જમા સાઈડ પર 4,00,000, તો અહીં ડિફરન્સ આવશે, તો ડિફરન્સ જે છે એ શેર મૂડીનો આવશે 40,000 નો। તો એ 40,000 નો જે ડિફરન્સ આવ્યો છે એ શું કહેવાશે? તો નોર્મલી જે ડિફરન્સ આવવાનો જમા સાઈડ પર, એ આપણે નવા એક ઇક્વિટી શેર બહાર પાડ્યા હોય તો, કાં તો બોનસ હોય તો ઉપર આપણું બોનસ આવી ગયું છે, તો હવે જે છે એ નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા છે, અને નવા ઇક્વિટી શેર બહાર પાડીએ એટલે આપણે એમાં બેંક પ્રાપ્ત થતી હોય, એટલે કે રોકડ પ્રાપ્ત થતી હોય છે, નહીં લખાશે બેંક ખાતે કાઉન્ટમાં નવા ઇક્વિટી શેર। હવે બેંક આવ્યું છે એટલે તરત જ આપણે એની એન્ટ્રી જે છે ભંડોળ પ્રવાહ પત્રકની અંદર કરવાની રહેશે। તો ભંડોળ પ્રવાહ પત્રકની અંદર અહીં આપણે પ્રાપ્તિ ગણાશે, એટલે પ્રાપ્તિ સાઈડ પર લખાશે નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા, અને એની રકમ આવશે 40,000। તો નવા ઇક્વિટી શેર આપણે બહાર પાડ્યા છે એની પણ અસર થઈ ગઈ, એટલે ઇક્વિટી શેર ખાતું પણ બંધ થઈ ગયું, એટલે આપણો જે આ ત્રીજો અને ચોથો હવાલો હતો એ અહીંયા આપણો પૂર્ણ થાય છે। સૌથી વધારે જે હવાલો હોય છે એ આ હવાલો ઘણી વખત પૂછાતા હોય છે, ડીપીમાં પ્રેફરન્સ શેર અને એમાંથી જે અનામત ઊભો થાય એ બોનસ તરીકે આપવાનું હોય તે પ્રકારના।
હવે એના પછીનો પાંચ નંબર ફોલો છે કે 4% ના વટાવા ડિબેન્ચરો બહાર પાડવામાં આવ્યા હતા. હવે ડિબેન્ચરનું ખાતું જોઈશું તો ડિબેન્ચર શરૂઆતમાં ઝીરો હતા અને પછી 1 લાખ આપણા અંદર પાકા સમયમાં બતાવતા છે, પરંતુ 1 લાખના જે આપણે બહાર પાડ્યા છે એટલે આપણને રોકડ પ્રાપ્ત થતી નથી, કેમ કે એ વટાવે બહાર પાડ્યા છે. તો અહીં આપણે જોશું એની ગણતરી, ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત જે છે એ 1 લાખ છે, પરંતુ એમાંથી 4% આપણે વટાવ બાદ કરવાનો રહેશે, એટલે કે 96,000 જે છે એ આપણને બેંક પ્રાપ્ત થશે. એટલે એની આમદની આ રીતના થશે, બેંક ખાતે 96,000 આપણને 96,000 મળે છે, ડિબેન્ચર વટાવ તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 4,000 જે આપણે અહીંયા હતો તે, અને આપણે જે ડિબેન્ચરનું ખાતું છે 15% ડિબેન્ચરનું ખાતું એની અંદર જમા 1 લાખ થશે. એટલે આપણે ડિબેન્ચરના ખાતાની અંદર જમા સાઈડ પર આ બે એન્ટ્રી લખવાની રહેશે, એક તો બેંક ખાતે 96,000 અને બીજું ડિબેન્ચર વટાવ ખાતે લખાશે 4,000. હવે જેવું બેંક આવે એટલે આપણે તરત જ ભંડોળ પ્રમાણપત્રની અંદર અસર આપવાની, તો અહીં પણ આપણે નવા ડિબેન્ચર બહાર પાડ્યા છે એટલે કે ભંડોળની પ્રાપ્તિ થવાની છે, બેંક આવે છે એટલે બરાબર, એટલે અહીં આપણે ભંડોળ પ્રમાણપત્રની અંદર પ્રાપ્તિ સાઈડ પર દર્શાવવાનું રહેશે. તો પ્રાપ્તિ સાઈડ પર 15%ના ડિબેન્ચર બહાર પાડ્યા. હવે ડિબેન્ચર બહાર પાડ્યો છે આપણે નોર્મલી અહીંયા આપણે બેંક તરીકે 96,000 જ બતાવવાનો હોય, એટલે કે આઉટર કોલમમાં આપણે 96,000 જ થવું જોઈએ, પરંતુ દાર્શનિક કિંમત જે છે એ છે આપણી 1 લાખ. ઇનર કોલમમાં આપણે બંને વિગત દર્શાવવાની રહેશે અને વટાવેમાંથી આપણે અહીં બાદ કરવાનો રહેશે, બાદ વટાવ. વટાવ 4,000 એટલે આઉટરમાં 96,000, એટલે આપણે જે બેંક તરીકે 96,000 દર્શાવેલા હતા એ જ આપણા અહીં ભંડોળ પ્રમાણપત્રમાં પણ આવી ગયા છે. હવે અહીં સાથે બીજું ડિબેન્ચર વટાવનું ખાતું પણ છે, તો ડિબેન્ચર વટાવમાં પણ અહીંયા આ ડિબેન્ચરના ખાતામાં જમા સાઈડ પર છે, તો ડિબેન્ચર વટાવમાં ઉધાર બાજુ પર લખાશે અને ત્યાં લખાશે 15%ના ડિબેન્ચર ખાતે. રકમ આવશે 4,000. હવે આ સિવાય બીજા કોઈ હવાલા નથી, તો બંને ખાતા બંધ કરશું, તો 15%નું ડિબેન્ચરનું ખાતું તો આપણું 1 લાખથી બંધ થઈ જશે, બંને બાજુ સરખી થઈ જાય છે, પરંતુ ડિબેન્ચર વટાવનું ખાતું જે છે એની અંદર ડિફરન્સ આવવાનો છે. અને પાકા સરવૈયાની અંદર આપણને ડિબેન્ચર વટાવો જે છે એ 31/3/19 બતાવ્યો નથી, બરાબર, તો એનો અર્થ એવો થાય કે આ ડિબેન્ચર વટાવ આપણે ચાલુ વર્ષની અંદર જ માંડી વાળેલો છે, એટલે જો માંડી વાળેલું રકમ હોય તો એ આપણે સુધારેલ નફા નુકસાન ખાતે લઈ જઈને, જો કોઈ સૂચના નહીં હોય તો સુધારેલ નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવાની હોય છે, એટલે અહીં જે છે એ સુધારેલ નફા નુકસાન ખાતું આવશે. તો હવે આ અહીં સુધાર નફાનુકસાન ખાતું આવ્યું છે, એટલે સુધાર નફાનુકસાન ખાતાની અંદર આપણે ઉધાર બાજુ પર આ ડિબેન્ચર વટાવ જે માંડી વાળ્યો છે એ દર્શાવવાનો રહેશે, એટલે સુધાર નફાનુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ પર ડિબેન્ચર વટાવ માંડી વાળ્યું 4,000, એટલે અહીંયા આપણો જે છે એ આ ડિબેન્ચરનો અંગેનો હવાલો 5 નંબરનો હતો એ પણ પૂરો થઈ ગયો. હવે ગઈ સાલના કરવેરા અંગેનું છે, તો ગઈ સાલના કરવેરા 30,000 ચૂકવવામાં આવ્યા છે, તો હવે કરવેરાની જોગવાઈનો ખાતાની અંદર લઈશું. 30,000 ચૂકવેલા છે એટલે આમનો એ રીતના થશે કે કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર કે બેંક ખાતે જમા, કારણ કે રોકડ આપણી જાય છે, તો કરવેરાની જોગવાઈના ખાતામાં ઉધાર બાજુ પર 30,000 દર્શાવવાના રહેશે અને ત્યાં લખાશે બેંક ખાતે.
બેંક ખાતે આવ્યું છે એટલે તરત જ આપણે ભંડોળ પ્રવાહપત્રકમાં એની અસર આપવાની રહેશે. તો અહીં આપણે ચૂકવણી કરીએ છીએ એટલે કે ભંડોળનો ઉપયોગ, તો ભંડોળના ઉપયોગ સાઈડ પર આપણે લખાશે કરવેરાની જોગવાઈની ચૂકવણી. ભંડોળ પ્રવાહપત્રકની અંદર એન્ટ્રી કરશું ઉપયોગ સાઈડ પર કરવેરાની કરવેરાની ચૂકવણી, કરવેરાની ચૂકવણી કાઉન્ટમાં ગયા વર્ષની, એટલે કે ગયા વર્ષની આપણે ચૂકવણી કરી છે તો એ છે 30,000. ખાતામાં જોઈશું ફરીથી ચૂકવણી કરી છે. હવે ત્યાં સિવાય આપણને બીજો કોઈ હવાલો આના ઉપર નથી, તો હવે એ ખાતું આપણે બંધ કરવાનું રહેશે. તો અહીં આવશે 60,000, અહીં પણ આવશે 60,000. તો ડિફરન્સ જે આવે છે એ છે 35,000. તો 35,000 એ શું છે? તો આ જે છે એ ચાલુ વર્ષની જોગવાઈ છે. તો ચાલુ વર્ષની કરવેરાની જોગવાઈ જે છે એ હમણાં તમને કહ્યું, તો કોઈ પણ જોગવાઈ હોય તો એ નોર્મલી જો કોઈ હવાલો નહીં હોય તો એ આપણે સુધારેલ નફા નુકસાન ખાતે દર્શાવવાનું હોય છે. તો આ પણ જોગવાઈ જે છે એ સુધારેલ નફા નુકસાન ખાતેથી જ કરવાની રહેશે. એટલે અહીં લખાશે સુધારેલ નફા નુકસાન ખાતે. કાઉન્ટમાં જો લખવું હોય તો અહીં લખી શકાય ચાલુ વર્ષની જોગવાઈ, ચાલુ વર્ષની જોગવાઈ છે. તો સુધાર નફા નુકસાન ખાતામાં પણ એની એન્ટ્રી કરવાની રહેશે. એટલે સુધાર નફા નુકસાન ખાતામાં લખાશે બાજુ પર કરવેરાની જોગવાઈ કાઉન્ટમાં ચાલુ વર્ષની, સુધારાની કરવેરાની જોગવાઈ ચાલુ વર્ષની. તો એ છે આપણી 35,000 રકમ. એટલે આપણે એની એન્ટ્રી થઈ ગઈ કરવેરાની જોગવાઈ. હવે સૂચિત ડિવિડન્ડ પર હવાલો નથી, પણ આપણે ખાતું બનાવ્યું છે માત્ર સમજવા માટે કે કઈ રીતના છે એન્ટ્રી થાય છે. તો નોર્મલી જ્યારે સૂચિત ડિવિડન્ડ હોય છે તો એ ગયા વર્ષનું તમારે ચૂકવવાનું હોય છે અને ચાલુ વર્ષની જોગવાઈ કરવાની હોય છે. તો આ ગયા વર્ષનું છે તો એને આપણે ચૂકવણી કરવાની છે, એટલે ઉધાર બાજુ પર આવશે અને ત્યાં લખાશે બેંક ખાતે. અને બેંક ખાતે લખ્યું એટલે તરત જ આપણે ભંડોળમાં એની અસર આપવાની રહેશે. તો ભંડોળમાં આપણે જમા સાહેબ એટલે કે ઉપયોગ સાહેબ પર લખાશે સૂચિત ડિવિડન્ડની ચૂકવણી ભંડોળ પ્રવાહપત્રકમાં જમા સાહેબ પર સૂચિત ડિવિડન્ડની ચૂકવણી. અને એ પણ આપણે ગયા વર્ષની કરીએ છીએ એટલે એની સાથે લખી રાખવાનું વધુ સારું રહે કે ગયા વર્ષની છે આ ચૂકવણી. અને ત્યાં લખાશે રકમ જે છે એની 25,000. અને હવે ડિફરન્સ આવે છે તો અહીં આપણે લખશું 75,000. ડિફરન્સ આ રહેશે અહીં 50,000. એટલે કે આપણે જોઈશું તો ચાલુ વર્ષની આપણે બાકી અહીંયા લખી હતી કે 50,000, એ ચાલુ વર્ષની આપણે અહીં પણ ડિફરન્સ આવી રહ્યો છે. એટલે ગયા વર્ષની આપણે ચૂકવણી કરતા છે અને ચાલુ વર્ષની અહીં આપણે જોગવાઈ કરવાની છે. તો સુધાર નફા નુકસાન ખાતે અને કાઉન્ટમાં લખાશે ચાલુ વર્ષની જોગવાઈ. તો અહીં પણ આપણું સુધાર નફા નુકસાન ખાતું આવ્યું છે. એટલે સુધાર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખાશે સૂચિત ડિવિડન્ડની જોગવાઈ. નફા નુકસાન ખાતાની અંદર ત્યાં લખાશે સૂચિત ડિવિડન્ડની જોગવાઈ ચાલુ વર્ષની, અને ત્યાં રકમ આવશે 50,000. તો અહીંયા આપણે જોઈએ તો હવાલા સાથેની જે બધી એન્ટ્રી હતી એ આપણી હવાલા પૂરા થયા છે. તો હવે શું કરવાનું? તો જેવા હવાલા પૂરા થાય એટલે પાકા સરવૈયા ઉપર તમારે જવાનું રહેશે. અને જેના ખાતા નથી બનાવ્યા આપણે બરાબર, અથવા જેને આપણે કાર્યશીલ મૂડીમાં નથી બતાવ્યું, તો એ બધામાં જે ડિફરન્સ થયો હોય એનું તમારે સુધાર નફા નુકસાન ખાતે અને ભંડોળ પ્રવાહપત્રકની અંદર અસર આપવાની રહેશે. તો અહીં આપણે જોશું તો પહેલું જે છે એ છે શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, તો એનું ખાતું બનાવ્યું હતું. ઇક્વિટી શેર મૂડી, તો એનું પણ ખાતું બનાવ્યું હતું.
જામીનગીરી પ્રીમિયમ તો એનું પણ ખાતું હતું, સામાન્ય અનામતનું ખાતું પણ હતું, નફા નુકસાન ખાતું, તો એ આપણે સુધાર નફા નુકસાન ખાતું બનાવ્યું છે તે એની અંદર અસર ચાલુ જ છે. 15% ડિબેન્ચર તો એનું પણ ખાતું બનાવ્યું હતું. ત્યારબાદ લેણદારો તો એ કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં આવી જાય. બેંક ઓવરડ્રાફ્ટ તો એમાં એ પણ એમાં આવી જાય છે કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં. કરવેરાની જોગવાઈ તો એનું ખાતું બનાવ્યું. સૂચિત ડિવિડન્ડ તો એનું પણ ખાતું બનાવ્યું. જો તમે ખાતું નહીં બનાવો તો અહીંથી પણ તમે સીધી એન્ટ્રી કરી શકશો કે 25,000 ગયા વર્ષના છે એ ભંડોળ પ્રવાહપત્રકની અંદર ઉપયોગ સાઇડ પર આવશે વ્યાવક તરીકે, અને 50,000 જે છે એ સુધાર નફાનુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આવશે ચાલુ વર્ષની જોગવાઈ તરીકે. ત્યારબાદ જમીન મકાન તેનું પણ ખાતું હતું, યંત્ર તેનું પણ ખાતું હતું, પાઘડી તો પાઘડીનું ખાતું બનાવ્યું હતું નહીં. તો હવે એનું આપણે અસર આપણે આપવાની રહેશે. તો પાઘડીની અંદર જોઈશું તો 160,000 છે અને પછી 80,000 થઈ ગયા છે 31/3/19 રોજ, એટલે કે ઘટાડો થયો છે. તો અદ્રશ્ય મિલકત અને અવાસ્તવિક મિલકતની અંદર જો ઘટાડો થતો હોય તો એનો અર્થ એવો થાય કે એ આપણે માંડી વાળ્યા છે, અને પાઘડી ઉપર કોઈ હવાલો નથી કે ક્યાંથી માંડી વાળ્યા છે. તો એનો અર્થ એવો થશે કે એ સુધારેલ નફા નુકસાન ખાતામાંથી માંડી વાળ્યા છે. તો 160,000માંથી 80,000 થયા, એટલે કે 80,000 માંડી વાળ્યા છે. તો એ આપણે સુધારેલ નફા નુકસાન ખાતામાં અસર આપવાની રહેશે. તો સુધારેલ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર પાઘડી માંડી વાળ તો એ આવશે અહીં આપણે 80,000 દર્શાવવાના રહેશે. આ માંડી વાળા જે છે તે 160,000 ના આપણા 80,000 થયા, એટલે કે 160,000 માઇનસ 80,000 કર્યા છે એના આધારે આપણે આ એન્ટ્રી કરી છે. ત્યારબાદ રોકાણ તો રોકાણનું પણ આપણે ખાતું બનાવ્યું હતું, અને ત્યારબાદ આવે છે સ્ટોક તો એ સ્ટોક કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં આવી ગયો. દેવાદાર એ પણ કાર્યશીલ મૂડીના ફેરફારમાં, લેણી હુંડી એ પણ કાર્યશીલ મૂડીના ફેરફારમાં, રોકડ એ પણ કાર્યશીલ મૂડીના ફેરફારમાં, અને બેંક તો એ પણ કાર્યશીલ મૂડીના ફેરફારમાં આવી ગયું છે. અને બધા હવાલા પણ કરી લીધા છે આપણે. તો હવે આપણે જે છે એ એન્ટ્રી જે કરવાની હતી એ આપણી બધી પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે સુધારા નફા નુકસાન ખાતું બંધ કરીને ભંડોળ પ્રવાહપત્રક ખાતે લઈ જવાનું, અને લાસ્ટમાં ભંડોળ પ્રવાહપત્રક બંધ કરવાનું રહેશે. તો ભંડોળ પ્રવાહપત્ર સુધારા નફા નુકસાન ખાતું બંધ કરશું તો એની અંદર ઉધાર બાજુનો સરવાળો આવશે 4,11,000, જમા સાઈડ પર પણ 4,11,000, અહીં ડિફરન્સ જે છે એ આવશે 3,51,000, અને એની સામે લખાશે 1,35,000. તો આ સુધારેલ નફો જે છે એ આપણે ભંડોળ પ્રવાહ, આપણો ભંડોળની અંદર આટલી આપણે સુધારેલ નફા નુકસાન ખાતામાં જે હવાલા આપ્યા છે એના કારણે આપણા ભંડોળમાં આપણે આટલી પ્રાપ્તિ થઈ છે. તો સુધારેલ નફા ભંડોળ પ્રવાહ પત્રકની અંદર ઉધાર બાજુ પર લખાશે સુધારેલ નફો અને ત્યાં રકમ લખાશે 3,51,000. હવે આપણે ભંડોળ પ્રવાહ પત્રક બંધ કરવાનું રહેશે. બંને બાજુની જે રકમ હોય છે એ સરખી થશે 5,97,000. તો અહીંયા આપણું જે છે એ ભંડોળ પ્રવાહ પત્રક અહીં પૂર્ણ થાય છે.